વડોદરા પાસે દરજીપુરા નીલકંઠેશ્વર એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો કટિંગ કરવાનું કામ ચાલી રહ્યો હતો. તે દરમિયાન પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ એન્ટ્રી મારી ખેલ બગાડ્યો. સમગ્ર કાર્યવાહીમાં એકની અટકાયત કરવામાં આવી, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે, પણ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવે છે તે સૌ કોઈ જાણે જ છે. બુટલેગરો દ્વારા દારૂ લાવવામાં સફળ તો થઈ જાય છે, પરંતુ રાજ્યની પોલીસ તથા પોલીસ વિભાગની વિવિધ બ્રાન્ચો દારૂબંધીને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, જેને લઈને બુટલેગરોનું ધાર્યું પાર પડતું નથી. વડોદરાના છેવાડે આવેલા દરજીપુરા પાસેના નીલકંઠેશ્વર એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં કારમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમી પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે નીલકંઠેશ્વર એસ્ટેટમાં ન્યૂ સુપ્રીમ ફ્રેટ કેરિયરના નામના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો હતો. તેમાંથી કેટલાક માણસો કારમાં ઇંગ્લિશ દારૂ ભરી રહ્યાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે પીસીબીના જવાનોએ રેડ કરી હતી, જેમાં કાર સહિત કુલ કિંમત 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં રૂપિયા 2.69 લાખનો દારૂ તથા રૂપિયા 1.50 લાખ કિંમતની કારનો સમાવેશ થાય છે, તથા હરણી પોલીસ મથકમાં પ્રોબેશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ગુલુ સુરેશ નાઈ ઠાકોર, જેની ઉંમર 23 વર્ષ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, તેને પકડી લેવામાં આવી છે, જ્યારે છોટું તથા સોનુ ઉર્ફે અંકિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ, વડોદરા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.